બનાસકાંઠા જિલ્લામાં ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું સોમવારે વિધિવત રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે ચૂંટણી જંગના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું, જ્યારે આજે બીજા દિવસે ઉમેદવારીપત્ર ભરવાના શ્રી ગણેશ થયા હતા, જેમાં પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 6 ઉમેદવારીપત્ર ભરાયા હતા. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું ગઈકાલે 8 ફેબ્રુઆરીએ બહાર પડ્યું હતું, જો કે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું. વોર્ડ નંબર 1-6માં 62 ઉમેદવારી ફોર્મ અને વોર્ડ નંબર 7-11માં 85 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું. આમ 1-11 વોર્ડમાં કુલ 147 ઉમેદવારી ફોર્મનું વિતરણ થતાં ઉમેદવારોનો રાફડો ફાટે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. આ દરમિયાન આજે બીજા દિવસે ઉમેદવારીપત્ર ભરવાના શ્રી ગણેશ થયા હતા, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 7ના મહિલા ઉમેદવારે ચૂંટણી અધિકારી એવમ પુરવઠા અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં પણ ઉમેદવારીપત્ર ભરાયા હતા. આજે મુખ્યત્વે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા હતા. આમ આજે બીજા દિવસે કુલ 6 ઉમેદવારીપત્ર ભરાયા હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.